રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય, જ્યાં જુઓ ત્યાં ખાડાઓ પડેલા જોવા મળે છે. પોસ્ટ ઓફિસ રોડ હોય કે અન્ય ઘણા વિસ્તારો જ્યાં ખાડાઓ પડવાથી લોકોને પડી રહી છે મુશ્કેલી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિઝનનો એક વરસાદ પડતાની સાથે ધોરાજીના પોસ્ટ ઓફિસ હોય કે કોર્ટ વિસ્તાર હોય કે રામ મંદિર ચોક હોય કે અન્ય ઘણા વિસ્તારો હોય, વરસાદી પાણીને લઈને તંત્રની પોલ છતી થઈ અને પ્રિમોસમ કામગીરીઓ પર સવાલ ઉભા થયા છે. ઘણા વિસ્તારોમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે, તો વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા હોય છે, તેથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે અને ખાબોચિયામાં પાણીની છલોછલ ભરચક હોય, તેથી વાહન ચાલકોનું બેલેન્સ રહેતું નથી અને નાના મોટા અકસ્માતો સર્જાય છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે રામ મંદિર ચોક નજીક પણ નાના મોટા ખાડાઓ પડેલ છે અને આ જ વિસ્તાર ઉચ્ચ અધિકારીઓ જેવા કે મામલતદાર તથા પ્રાંત અધિકારીના રહેણાંક મકાન આવેલ છે અને સ્થાનિક લોકોએ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને પણ રજૂઆત કરાઈ છે. તેમ છતાં અધિકારીઓને કે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને આવી સમસ્યાઓ દેખાઈ નથી તેવું સ્થાનિકોએ જણાવેલ અને રહી વાત કોર્ટ તરફ જવાના મુખ્ય માર્ગ, પણ સામાન્ય વરસાદ બાદ બિસ્માર હાલત હોય અને મસ્ત મોટા ખાડાઓ પડેલ છે અને વરસાદી પાણી ભરેલ ખાબોચિયા ભરેલ છે, અહીં કોર્ટે આવેલ છે. અસંખ્ય લોકો, રાહદારીઓ અને વકીલો કોર્ટ કામગીરીઓ કરવા આવતા હોય છે, તો લોકો પણ રાહીમાં પોકારી ઉઠ્યા છે. ધોરાજીના અનેક વિસ્તારોની હાલત એવી છે, ત્યારે એક જ માંગ છે, હવે તો તાત્કાલિક સમારકામ હાથ ધરો તો સારું છે. બિસ્માર હાલતમાં થયેલ રસ્તાઓ સારા કરો, તેથી લોકો રાહત અનુભવે. વિપુલ તામેચા, ZS TV, ધોરાજી. આપણે પોસ્ટ ઓફિસ ચોકમાં પાણીના ભરાવા થાય છે, સાધન રસ્તા ખરાબ છે, હા પરિસ્થિતિ આયા આ બાજુ બધી ખરાબ છે, પાણીના ભરાવા થાય એટલે સાધનો બંધ થઈ જાય અને આમાં 15 થી મારી રિક્ષા બંધ પડી. નગરપાલિકાને આપણે વિનંતી કરી છે કે આ તમે ધ્યાન દો, આ બાજુ રસ્તામાં ધ્યાન દો, આપણે ગમે ને ગલી શેરીમાં ગમે ને ધ્યાન દો, તમે ઓ ગટરમાં પાણી ભરાય છે એ તમે કાંઈક આમાં સુવિધા કરી દો તો આપણે એટલી.